પણ રુઝાનજી સવાલ એ થઈ રહ્યો છે કે આવા લોકો સમાજ માટે કેટલું નુકસાનકારક છે, પહેલી બાબત. બીજી બાબત, આ રીતે જયારે ફરાર થઈ જતા હોય પણ જો પોલીસ જાપ્તામાંથી જે પોલીસ છે કદાચ કોઈ પણ પ્રભાવમાં આવી ગઈ છે, જેમ શુક્લાજી કીધું એ પ્રમાણે કોઈ પણ વિકલ્પ હોય, પણ તેમ છતાં આનાથી સમજવું શું અને શું થઈ શકે આમાં? સૌથી પહેલા તો અગર લેટ્સ સે ધે આર યુઝિંગ આપણે જે સિસ્ટમ છે એનો લૂપહોલ એ લોકો એક્સપ્લોઇટ કરી રહ્યા છે ફંડામેન્ટલી. હવે સૌથી પહેલા તો કે અગર વિચારવા જાય તો ભાઈ બનાસકાંઠાથી અહીંયા એવું તો શું એમને બીમાર પડ્યા કે એવી તો શું ડિઝીઝ હતી કે અહીંયા ખાસ આવવું પડે? બિલકુલ. બીજું કે અગર અહીંયા આયા છે તો જયારે લેટ અસ સે કે જે આપણે પોલીસ સ્ટાફ જઈ રહ્યો છે દે હેવ ટુ બી વેરી ડિલિજન્ટ, જે ઓબ્વિયસ વાત છે. દે આર પેડ ટુ ડુ દેટ. ઇનફેક્ટ એ લોકોની આ જે સેલેરી મળે છે આના કામ માટે બી મળે છે. અને જોડે લેટ્સ સે બાથરૂમમાંથી એટલું જે ધ વે આઈ લુક એટ બાથરૂમ તે બી મોલના બાથરૂમ એવા નથી હોતા કે પેલા પિક્ચરની જેમ કે પેલી બારીઓ પોતાની જાન બચાવવા, કારણ કે હવે લેટર છે કે આ બહુ, કારણ કે એમને જોયું કે બધે બાજુથી ઘેરાઈ ગયા છે, એટલે એક કરોડ તો એમના માટે સસ્તું કહેવાય પોતાની લાઈફ માટે. હવે તમારો જે બીજો પોઈન્ટ છે કે આ લોકોને કઈ રીતે આ કંટ્રોલ કરાય યા કઈ રીતે લોકો ના ભાગે, તેના માટે તો સિમ્પલ છે ને કે જે પોલીસ વાળા જતા એ લોકોએ જ આની પર એ રાખવું પડે, બીજો તો કોઈ રસ્તો છે નહીં. અને પોલીસ વાળા જે ફૂટી જતા હોય તો હવે આપણે એવું માનવું કે આમાં ખાલી પોલીસ જાપ્તાની પોલીસ જ જવાબદાર, બીજું કોઈ જ નહીં ના. હવે એક ચીજ થઈ શકે કે એને ત્યાંથી જે પેરોલ મળી તો કોને સેન્કશન કરી? યસ, ઓકે, એ જવાબદારી, એ બી મોટિવેટેડ ના, એ જવાબદારી. એટલે એ તો પેપર્સ કે બતાવશે, એટલે એ આખું ઇન્વેસ્ટિગેશન નો મામલો છે કે વોઝ હી ઓલસો મોટિવેટેડ. સાઇન કરે ત્યારે શુક્લાજી એ બી થાય ને કે વોઝ હી ઓલસો, કદાચ ભાગી પણ શકે એવી શક્ય.